समाचारमां आगळ वात सूरतनी। सूरतना वेसुना ठाकुरजीनी वाड़ीनो बनाव सामे आव्यो छे, जेमां विधर्मी बाउंसरो तैनात करता डखो थयो हतो। हिंदु संगठने विरोध करता पोलीस दौड़ती थई। हिंदु संगठन अने बाउंसर्स वच्चे झपाझपी थई। बे व्यक्ति इजाग्रस्त थता तेमने होस्पिटल खसेड़वामां आव्या। तो हिंदू संगठन और बाउंसर्स वच्चे झपाझपी दृश्यों सामे आव्या हता, जे बाद पोलीसे बन्ने ने समझावीने मामलो शांत पाड़वानो प्रयास कर्यो हतो। सूरतना वेसू खाते आवेला ठाकोरवाड़ीना नवरात्रिमां गईकाले हंगामो थयो हतो। हंगामो विधर्मीओ अने बजरंग दलना कार्यकर्ताओ साथे थयो हतो, त्यारे बजरंग दलना आगेवान कमलेशभाई आपणी साथे छे। कमलेशभाई, कालनी शुं घटना हती, केम झपाझपी थई बाउंसरो वच्चे अने बजरंग दलना कार्यकरो वच्चे? नवरात्रि शुरू थई ए पहेला मीडिया द्वारा, सोशल मीडिया द्वारा एक वात जाहेर थई गई थी कि नवरात्रि ए हिंदुओनो त्यौहार छे। गरबा पंडालनी अंदर टिकट द्वारा, पास द्वारा अथवा तो कोईपण धंधार्थीने मुस्लिमोने प्रवेश आपवामां न आवे। कारण ये कि दिवसे ने दिवसे सूरतनी अंदर लव जिहादना केस ज्यारे वधी रह्या छे, त्यारे अमारी बेन दीकरीओ सुरक्षित नथी। नाम बदलवानुं तिलक करी अने गरबा आयोजननी अंदर जाए अने ज्यारे आवा लव जिहादना केस बनता होय, गरबा आयोजकोने पण अमे चेतवणी काल सवारेथी ज आपी हती कि आवा लोको छे एने छूटा करवामां आवे, पण चेतवणीनी अवगणना करता अमे ज्यारे स्थळ उपर तपास करवा गया तो 160થી પણ વધુ મુસ્લિમો જે હતા એ આ ગરબા પંડાલની અંદર મળી આવતા થોડી ઘણી માથાકૂટ જેવું થઈ ગયું છે। કમલેશભાઈ, નવરાત્રિના કાલે 8મો દિવસ હતો, બજરંગ દળને બી ખબર હતી કે તમામ જગ્યા પર બાઉન્સરોમાં વિધર્મી છે, તો કાલે 8મા દિવસે જ કેમ એક્શન? બજરંગ દળને પૂરી માહિતી આ બાબતની હતી નહીં। મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા જ્યારે કાલે અમે અમુક જે મીડિયામાં જોયું કે આ જગ્યાએ આ રીતનો આટલા બાઉન્સરો છે, તો અમે ધ્યાન ઉપર લેતા તરત જ અમને જેવી ખબર પડી એવી તરતે તરત અમે કાર્યવાહી કરી છે। સુરતમાં એક જગ્યા આવે તો અનેક જગ્યા પર આયોજન છે, એક જગ્યા તો એવી છે કે જ્યાં 100% વિધર્મીઓ જ બાઉન્સર તરીકે છે, તો હવે આજે શું? અમને માહિતી પૂરી પડશે તો આજ કે કાલ કે ગમે ત્યારે પણ જ્યારે વિધર્મીઓ હશે અને અમને માહિતી મળશે તો અમે અમારી રીતે કાર્યવાહી કરશું। દક્ષિણ ગુજરાત નવરાત્રિને લઈને પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી કે કોઈ પણ ગરબા પંડાળ પર ગરબા રમતા અથવા તો તેની સિક્યુરિટી માટે રાખેલા બાઉન્સર જો વિધર્મી હશે તો ચોક્કસ તેનો વિરોધ કરવામાં આવશે। જો કે આયોજકો દ્વારા વસ્તુનું ધ્યાન ન રાખતા આખરે બજરંગ દળે ગઈકાલે કાયદો પોતાના હાથમાં લઈ પાઠ બનાવવાનો એક પ્રયાસ કર્યો હતો। કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપની કવાયત। પ્રદેશ ભાજપ ગુજરાતમાં 5 યાત્રાઓ યોજશે। તમામ 182 બેઠક પર ચૂંટણી પહેલા યાત્રાનું આયોજન। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 2-2 યાત્રા યોજાશે, તો ઉત્તર ગુજરાતમાં ભાજપ 1 યાત્રા યોજશે। રાષ્ટ્રીય નેતૃત્વ કરશે યાત્રાની શરૂઆત। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 યાત્રા જોડાશે। વધુ માહિતી માટે મયુર માકડિયા ફોન લાઇન પર જોડાયા છે। મયુર, જેવી રીતે ભાજપ દ્વારા જે કવાયત કરવામાં આવી રહી છે તે અંગે શું વધુ અપડેટ છે આ 5 યાત્રાઓને લઈને? જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર 5 યાત્રાઓનું આયોજન કરવામાં આવેલું છે। ખાસ કરીને 7 તારીખથી આ યાત્રા જે છે તેને લીલી ઝંડી આપવામાં આવશે। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ યાત્રાને લીલી ઝંડી આપશે, તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ સમય એ માંગવામાં આવેલો છે, તે પણ આ યાત્રાને લીલી ઝંડી આપશે। ખાસ કરીને 5 યાત્રાઓની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોનની અંદર 2 યાત્રા, તે ઉપરાંત દક્ષિણ ઝોનની અંદર 2 યાત્રા અને જે ઉત્તર ગુજરાત ઝોન છે તેની અંદર 1 યાત્રાનો સમાવેશ કરવામાં આવેલો છે, જેની અંદર ઉકાઈથી અંબાજી, ઉનાઈથી ફાગણવેલ, ઝંઝરકાથી સોમનાથ, દ્વારકાથી પોરબંદર અને બહુચરાજીથી માતાના મઢ આ પ્રકારનો રૂટ રાખવામાં આવેલો છે। 182 વિધાનસભા જે છે તેમને કવર કરી લેવામાં આવશે અને આ યાત્રા દરમિયાન જુદા જુદા કેન્દ્રીય નેતાઓ છે તે પણ આ યાત્રાની અંદર જોડાશે। 7 દિવસ આ યાત્રા ચાલશે અને યાત્રાની પૂર્ણાહુતિ 1 દેવસ્થાનથી લઈ અને બીજા દેવસ્થાન સુધી રાખવામાં આવેલી છે। ઓવરઓલ આ યાત્રા દ્વારા ભારતીય જનતા પાર્ટી સમગ્ર પ્રદેશની અંદર પોતાના તરફથી એ વાતાવરણ છે તે બનાવવા માંગે છે અને તેના જ ભાગરૂપે આ જે યાત્રા છે તેનું આયોજન કરવામાં આવેલું છે।
जी बिल्कुल मयूर, आभार समग्र माहिती बदल। गुजरात प्रदेश अध्यक्ष सी आर पाटिल साबरकांठाना प्रवासे छे, ज्यां हिम्मतनगर खाते ब्रह्म समाज द्वारा आयोजित कार्यक्रम में पाटिल हाजर रहा था, ज्यां तेमनुं भव्य स्वागत करवामां आव्युं। कार्यक्रम पूरो थया बाद टाउन हॉल में सी आर पाटिल नी सभा पण योजाई हती। अन्य महत्वपूर्ण समाचार, नर्मदा जिल्ला में राजकीय भूकंप जोवा मळी रह्यो छे। बीटीपी जिल्लाना होद्देदारोना एक बाद एक राजीनामाथी गरमावो जोवा मळ्यो। बीटीपी जिला प्रमुख चेतर वसावानु राजीनामु, बीटीपी डेडियापाड़ा तालुका पंचायत उपप्रमुखनु राजीनामु, तो उपप्रमुख माधवसिंह वसावानु पण होद्दा परथी राजीनामु। बीटीपी डेडियापाड़ा तालुका प्रमुख देवेंद्र वसावाए पण राजीनामु आप्यु छे। राजीनामानी पोस्ट सोशल मीडिया में मुकता गरमावो जोवा मळ्यो छे। तो हाल बीटीपी जिला प्रमुख सहित मोबाइल स्विच ऑफ आवी रहा छे। धानेरा